બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને મતદારોને ઠેકાણે પાડી દેવાના નિવેદનને પગલે બઢીન થવું પડ્યું છે. રાજ્ય ચૂંટણી પંચે 3 દિવસમાં જવાબ આપવા મધુ શ્રીવાસ્તવને આદેશ કર્યો છે. તો બીજી તરફ ભાજપા પ્રદેશ કાર્યાલયમાં કમલમમાંથી પણ ભીંસ વધારવામાં આવી છે અને મધુ શ્રીવાસ્તવને પાર્ટી પ્રચારથી દૂર રહેવા સૂચના અપાઈ હોવાનું જાણવા મળે છે. એકંદરે મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીઓ વધી રહી છે. ચૂંટણી પંચ અને ભાજપ પ્રદેશ કાર્યાલય દ્વારા તેમની સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે અંગે અનેક અટકળો સાંભળવા મળી રહી છે. છેલ્લા 6 ટર્મથી વાઘોડિયાના નેતા અને લાયન ઓફ ગુજરાત સહિત કેટલીક ફિલ્મોના અભિનેતા એવા મધુ શ્રીવાસ્તવે તારીખ 3 એપ્રિલના રોજ ચૂંટણી પંચની પરવાનગીથી યોજાયેલા પાર્ટી પ્રચારના કાર્યક્રમમાં કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડી દઈશ એવું વિવાદિત નિવેદન કરતા ભારે હોબાળો મચ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય પ્રશ્ન એ છે કે ચૂંટણી પંચની પરવાનગી લઈને યોજાતા પ્રચાર કાર્યક્રમોનું ફરજિયાત વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે છે. તે મુજબ તારીખ 3 એપ્રિલના રોજ યોજાયેલી કાર્યક્રમની એઆરઓ દ્વારા વિડીયોગ્રાફી કરાવી જ હશે. જોકે તે વખતે મંચ પર હાજર ભાજપાના અગ્રણીઓએ કે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા આ મામલાને ગંભીરતાથી લેવામાં કેમ ના આવ્યો. તારીખ 6 એપ્રિલના રોજ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હોબાળો મચતા કોંગ્રેસ દ્વારા આ અંગે લેખિત ફરિયાદ કરાઈ હતી. જોકે ભાજપના અગ્રણીઓએ આ મામલામાં હાથ ખંખેરી નાખ્યા હતા. જોકે ભૂપેન્દ્ર લાખાવાલાએ આ મામલે પોતાનો રિપોર્ટ પ્રદેશ કાર્યાલયને પહોંચાડી દીધો હોવાનું જાણવા મળે છે. તો બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા સોમવારે મધુ શ્રીવાસ્તવને 3 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. મધુ શ્રીવાસ્તવના મામલાનો રિપોર્ટ રાજ્ય ચૂંટણી પંચને મોકલાશે. ત્યાંથી રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણી પંચને પહોંચાડાશે અને બાદમાં ત્યાં નક્કી કરાયા મુજબની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ બરોડા ડેરી પરિસરમાં ફાયરિંગ કરવાના વિવાદમાં રમકડાની પિસ્તોલથી મધુ શ્રીવાસ્તવે ફાયરિંગ કર્યું હતું એમ સાબિત થયું હતું. તેવી જ રીતે આ મામલામાં ભીનું સંકેલી લેવામાં આવશે તેવી ચર્ચા સાંભળવા મળે છે. દરમિયાન સોમવારે દિલ્હીથી 2 ઓબ્ઝર્વર વડોદરા આવ્યા હતા. તેમની સમક્ષ કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ અમીને રજૂઆત કરી હતી કે ફ્રી એન્ડ ફેર ચૂંટણી યોજાય તે માટે મધુ શ્રીવાસ્તવ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ભૂતકાળમાં પણ આવી જ ધાકધમકીના મોડસ ઓપરેન્ડીથી તેમણે ચૂંટણી પ્રચાર કર્યો છે. તેમના વિસ્તારના લોકો બીકના માર્યા ફરિયાદ પણ કરવા આગળ આવતા નથી. અત્યારે પુરાવા સાથે રંગે હાથે ઝડપાયા છે તો તેમની સામે એક્શન લેવી જોઈએ અને 20 વડોદરા લોકસભા ક્ષેત્રમાંથી ચૂંટણી પૂરી થતા સુધી બહાર કાઢી મૂકવામાં આવે તેવી તેઓની માંગણી છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.